बनासकांठा जिलाना डीसामां 222 करोड़ना खर्चे बनेलो एलिवेटेड ओवरब्रिज स्ट्रीट लाइटने लई विवादमां सपड़ायो छे। ब्रिज ऊपर मुकायेली स्ट्रीट लाइटोनुं बिल पालिका भरशे के नेशनल हाईवे ऑथोरिटी, जेने लई विवाद सर्जाता एलिवेटेड ब्रिजनुं लोकार्पण तो थई गयुं, परंतु रात्रिना समये ब्रिज ऊपर स्ट्रीट लाइटो बंद रहेता करोड़ोना खर्चे बनेलो ब्रिज अंधारियो ब्रिज बन्यो छे। ડીસા શહેરમાં રૂપિયા 222 કરોડના ખર્ચે દેશનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ પર ઉદઘાટન થયાના 10 દિવસ બાદ હજુ પણ રાતે અંધારપાટ છવાયેલો રહે છે। ઓવરબ્રિજના ઉપર અને નીચે બંને સાઇડની સ્ટ્રીટ લાઇટનું બિલ કોણ ભરશે તેને લઈને વિવાદ સર્જાયો છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઇટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપતા ડીસા નગરપાલિકાએ પત્ર લખી આ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ આ જવાબદારી ડીસા નગરપાલિકા અને ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી ના સંભાળતા હાલમાં આ બ્રિજ પર રાત્રિના સમયે અંધારપાટ જોવા મળી રહ્યો છે। આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલમાં આ બ્રિજ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તો રાત્રિના સમયે આ બ્રિજ પર લાઇટો વગર અંધારપાટ જ જોવા મળી રહ્યો છે। ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ભારે વાહનોના ઘસારાને લઈ વર્ષોથી માથાનો દુખાવો બનેલી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 3.75 કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું તારીખ 7 ઓગસ્ટના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું। એલિવેટેડ ઓવરબ્રિજ હોવાના કારણે બ્રિજની ઉપરની જેમ નીચે પણ સમાંતર વાહન વ્યવહાર ચાલે તે રીતની પુલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। 107 પિલર પર ઊભેલા આ ઓવરબ્રિજ પર ઓવરબ્રિજની ઉપર વચ્ચેના ડિવાઈડરમાં બંને તરફ નીચેના રસ્તામાં પણ બંને તરફ બ્રિજની નીચે તેમજ ઓવરબ્રિજની બંને સાઇડે કુલ 700થી પણ વધુ સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે। જો કે ઓવરબ્રિજના ઉદઘાટનના 8 દિવસ બાદ પણ ઓવરબ્રિજનું લાઇટ બિલ કોણ ભરશે તેને લઈને અસમજભરી સ્થિતિ સર્જાતા હજુ રાત્રિના સમયે અંધારપાટ છવાયેલો રહે છે। બ્રિજ બનતો હતો અને બન્યા બાદ આ બ્રિજ બનાવવા પાછળ પોતાનું યોગદાન હોય તેવા દાવા ડીસાના ડોક્ટરો અને ઘણા રાજકારણી કરી ચૂક્યા છે, તો હવે જ્યારે બ્રિજ પર અને બ્રિજ નીચે લગાવેલ લાઇટોના બિલ ભરવાના વિવાદના કારણે હાલની પરિસ્થિતિમાં અંધારપાટ છવાયું છે ત્યારે કહેવાતા ડીસાના ઠેકેદારો ક્યાં ખોવાઈ ગયા છે તે બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઇટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપી છે। જો કે ડીસા નગરપાલિકાએ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાને રાખી આ સ્ટ્રીટ લાઇટ બિલ ભરવાનો ઇનકાર પત્ર હાઈવે ઓથોરિટીને લખ્યો છે। ડીસા પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીના જણાવ્યા મુજબ ડીસા પાલિકા હાલ સમગ્ર શહેરનું માસિક સરેરાશ રૂપિયા 5 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરે છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ ઓવરબ્રિજ પર વધુ વોલ્ટેજની લાઇટો લગાવી હોવાથી આ બિલ વધીને માસિક સરેરાશ રૂપિયા 10 લાખ ઉપરનું થાય તેવી સ્થિતિ છે, જેથી અમે હાઈવે ઓથોરિટીને પત્ર લખી ઓવરબ્રિજનું સ્ટ્રીટ લાઇટ બિલ ભરે તેવી માંગ કરી છે। ત્યારે મહત્વની વાત છે કે વિવાદ પાલિકા અને હાઈવે ઓથોરિટીનો સર્જાયો છે, પરંતુ તેનો ભોગ શહેરીજનો બન્યા છે, ત્યારે વહેલી તકે લાઇટો શરૂ કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ખરેખર તો બહુ મોટો આટલો મોટો ખર્ચો કરી કરોડો રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે, ડીસાને એક મોટી સમસ્યા ટ્રાફિકની હતી, ખૂબ ખૂબ ભારત સરકારને અભિનંદન, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી બને છે કે જે અહીંયા લાઇટની આપ જુઓ છો અત્યારે લાઇટની વ્યવસ્થા નથી। હાઈવે ઓથોરિટી એવું કહે છે કે નગરપાલિકાને લાઇટની વ્યવસ્થા કરવાની છે, નગરપાલિકા એવું કહે છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી બને છે। હું તો એમ કહું છું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, અહીંયા નગરપાલિકા શાસન પણ ભારતીય જનતા પાર્ટીનું છે, તો ખરેખર એકબીજાના દોષારોપણ આપ્યા વગર તાત્કાલિક આ ધોરણ અહીંયા મોટો પુલ છે એના કારણે 3 થી 4 વળોક આવેલા છે, અહીંયા એક્સિડન્ટ થવાની પૂરેપૂરી ભીતિ છે, લાઇટ ન હોવાના કારણે અંધારું રહે છે અને અંધારાના કારણે એક્સિડન્ટ થશે તો જવાબદારી કોની, તો તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી બને છે કે એની લાઇટની વ્યવસ્થા કરે, નગરપાલિકાની પણ એની જવાબદારી બને છે। તમે કહો છો કે આટલા 5 લાખનું બિલ આવે, 4 લાખનું બિલ આવે, એકબીજા ઉપર નાખે છે, પરંતુ સોલારની પણ વ્યવસ્થા થઈ શકે એમ છે, જો સોલાર લાઇટ પણ નાખવામાં આવે તો જે અંધારું છે એ દૂર કરી શકાય એમ છે। એકબીજા ઉપર ખો આપ્યા વગર જે સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે એ નિરાકરણ લાવવા માટે હું આપણે વિનંતી કરું છું। બીજી એક હાઈવે ઓથોરિટીની મને ખામી દેખાય છે કે નીચે 2 સર્વિસ રોડ આપવામાં આવ્યા છે, એને થીગડા મારવામાં આવ્યા છે અને પાછું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। ખરેખર બંને સર્વિસ રોડ બનાવીને આપવાના હતા, તેમ છતાં થીગડા માર્યા છે, તો એ તાત્કાલિક બંને સર્વિસ રોડ બનાવવા જોઈએ। અને બીજી એક મોટી સમસ્યા ટ્રાફિકની અહીંયા જ રહી છે કે હાઈવે અહીંયા મોટી સોસાયટીઓ આવેલી છે, એમને જવા માટે 2-4 કિલોમીટર ફરીને આવવું પડે એમ છે, એટલે ન છૂટકે લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે અને નીચેની વ્યવસ્થા થઈ શકે એમ છે। તો હાઈવે ઓથોરિટીને અને કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે એમને પણ સર્વિસ રોડ જે કાપવામાં આવે
તો જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી એમને મુક્તિ મળી શકે એમ છે અને એમને જે મુશ્કેલીઓ પડી રહી છે એમાંથી એમને શાંતિ મળી શકે.